विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हवे आपणे गया लेक्चरनी अंदर तेलेबिया पाको सुधी आपणे चलायतुं अने एमां छेल्लो पाक हतो एरंडा। हवे विद्यार्थी मित्रों, आजे आपणे पीणा चलाईशुं। पीणानी अंदर त्रण पाक छे, चा, कॉफी अने कोको। तो विद्यार्थी मित्रों, अहीं ध्यान आपजो। चल तो लखवानु के चा ए उष्ण अने समशीतोष्ण कटिबंधीय छोड़ छे। तेना छोड़ना पांदड़ा अने कुमड़ी कूपड़ोनी प्रक्रिया करीने चानी भूक्की पत्तीनो पीणा तरीके उपयोग थाय छे। तो विद्यार्थी मित्रों, चा ए केवो पाक बतायो? उष्ण અને સમશીતોષ્ણ કટિબંધીય। પણ આપણો જવાબ અહીંથી સ્ટાર્ટ। ચાલો ધ્યાન આપજો। ચીન પછી ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે। તો સૌથી વધુ ચાનું ઉત્પાદન પહેલા ક્રમે ચીન અને પછી ભારત। એટલે ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કયું? બીજા નંબરનું છે। હવે ધ્યાન આપજો, શ્રીલંકા, ચીન અને ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે। ચાની નિકાસ કરતા દેશો કે તો શ્રીલંકા, ચીન અને ભારત। હવે વિદ્યાર્થી મિત્રો, આ પૂછાશે જ ચાના પાક માટેના અનુકૂળ સંજોગો। ચાલો તો ચાના પાક માટે પાણી સહેલાઈથી વહી જાય એવી ઢોળાવાવાળી લો તત્વવાળી જમીન। પહેલાં હંમેશા જમીન લખવી, ચાના પાક માટે ઢોળાવાવાળી લો તત્વવાળી જમીન। તાપમાન છે 20-30 °C તાપમાન અને વરસાદ છે 200 સેમી સુધીનો વરસાદ। ચાલ હવે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનું કે ભારતમાં સૌથી વધુ ચા ક્યાં બતાવવાની? અસમ, પછી પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક। એટલે વિકલ્પમાં નકશાની અંદર કે તો અસમ, પશ્ચિમ બંગાળ બે જગ્યાએ 75% ચાનું ઉત્પાદન કરે છે। ભારતમાં સૌથી વધુ ચા પહેલું અસમ અને બીજું પશ્ચિમ બંગાળ। કેટલા ટકા? 75% ચાનું ઉત્પાદન કરે અને ચાના છોડ પરથી પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આખા ટોપિકની અંદર અહીંયા આપણે એક વિકલ્પ અને એક અનુકૂળ સંજોગો અને ટૂંકો પ્રશ્ન આમાંથી વધુ પૂછાવાની શક્યતા છે। તો પહેલું આપણે પીણા, પીણાની અંદર કયો પાક લીધો? ચા। ચા એ કયો પાક છે? ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પાક। પણ હવે આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, વિશ્વમાં ચાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે ચીન અને પછી ભારતનું બીજા નંબરે સ્થાન છે। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું, આ પ્રશ્ન છે ટૂંકો કે ભાઈ ચાની નિકાસ કરતા દેશો પૂછાય તો કયા? તો શ્રીલંકા, ચીન અને ભારત ચાની નિકાસ કરતા દેશો છે। પણ તમને આ પ્રશ્ન 100% પૂછાશે ચાના પાક માટેના અનુકૂળ સંજોગો। તો લખવાનું, ચાના પાક માટે એક તો ઢોળાવાવાળી લો તત્વવાળી જમીન, તાપમાન છે 20-30 °C તાપમાન અને વરસાદ યાદ રાખવાનો 200 સેમી સુધીનો વરસાદ। તો આ સંજોગો પૂછાશે, ચાના પાક માટે કેવી જમીન જોઈએ? તો ઢોળાવાવાળી અને લો તત્વવાળી જમીન, તાપમાન કેટલું? 20-30 °C તાપમાન અને વરસાદ 200 સેમી જેટલો। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, ચલો ભારતમાં સૌથી વધુ ચા ક્યાં થાય? તો નકશા માટે આપણે શું બતાવવાનું? અસમ, પછી પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક। અને અહીંયા લખવાનું, ભારતમાં સૌથી વધુ ચા બે રાજ્યમાં થાય, પહેલું અસમ, પશ્ચિમ બંગાળમાં કેટલા ટકા? 75% ચાનું ઉત્પાદન થાય અને કયા છોડની પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે? તો લખવાનું, ચાના છોડની બરાબર પત્તીઓને, એટલે પત્તીઓ એટલે પાંદડાઓને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે। તો આપણે ચા માટે વિદ્યાર્થી મિત્રો શું બતાવીશું? અસમ બતાવીશું હમણાં।
ઓકે હવે વિદ્યાર્થી મિત્રો કોફીની ટૂંકના જ યાદ રાખવાની છે તો પહેલાં લખવાનું કોફી તો સંજોગો આપેલા છે કોફીના પાકને પહાડી ઢોળાવા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે એ રીતે કોઈ મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે તો કોફીના છોડને મોટા વૃક્ષની છાયામાં કેમ ઉછેરાય એવો પ્રશ્ન પૂછાય કોફીના છોડને મોટા વૃક્ષની છાયામાં કેમ ઉછેરવામાં આવે છે તો લખવાનું કોફીના છોડ ઉપર સૂર્યનો સીધો તાપ તાપ એટલે તડકો ન પડે એટલા માટે કોફીના છોડને મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે કોફીના છોડ ઉપર સૂર્યનો સીધો તાપ પડે તો કોફીનો છોડ શું થાય ગરમીના લીધે બળી જાય બરાબર હવે ધ્યાન આપો કોફીના પાક માટેના અનુકૂળ સંજોગો તો કોફી માટે એક તો ઢોળાવાવાળી લો તત્વવાળી જમીન જોઈએ કેવી જમીન ઢોળાવાવાળી અને લો તત્વવાળી તાપમાન છે 15-28°C તાપમાન અને વરસાદ છે 150-200 સેમી જેટલો વરસાદ અનુકૂળ છે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો ભારતમાં સૌથી વધુ કોફી ક્યાં થાય તો કર્ણાટક કેરળ તમિલનાડુમાં કોફી વધુ થાય ચલો વિદ્યાર્થી મિત્રો ભારતમાં કોફી ક્યાં થાય તો કર્ણાટક કેરળ તમિલનાડુમાં કોફી વધારે થાય છે હવે નકશા માટે યાદ રાખજો વિકલ્પ માટે પણ યાદ રાખજો કર્ણાટકની અંદર નકશા માટે કયું લખવાનું કર્ણાટક અને એની અંદર કુર્ગ પ્રદેશમાં કોફીનું વધુ ઉત્પાદન માટે જાણીતું છે કોફી માટે કર્ણાટકનો કયો પ્રદેશ જાણીતો કુર્ગ પ્રદેશ ચલો કોફીના ફળને એકઠા કરી તેના બીજ કાઢી તેની પ્રક્રિયા કરી દળીને એનો પીણા તરીકે ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો પહેલો આપણો પ્રશ્ન એક બનશે કે ભાઈ કોફીના છોડને મોટા વૃક્ષની છાયામાં કેમ ઉછેરવામાં આવે છે તો પહેલું લખવાનું કોફીના છોડને કેટલું તાપમાન જરૂરી છે 15-28°C તાપમાન જરૂરી છે કોફીના છોડ ઉપર સૂર્યનો સીધો તડકો પડે તો કોફીનો છોડ ગરમીના લીધે શું થાય બળી જાય એટલા માટે સૂર્યની ગરમી સામે રક્ષણ આપવા માટે કોફીના છોડને મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો કોફીના અનુકૂળ સંજોગો પૂછાશે જ એટલે ધ્યાન આપવાનું છે પહેલું આપણે લખવાનું કોફીના પાક માટે ઢોળાવાવાળી લો તત્વવાળી જમીન ઢોળાવાવાળી અને લો તત્વવાળી જમીન તાપમાન લખવાનું 15-28°C તાપમાન અને વરસાદ બતાવવાનો 150-200 સેમી જેટલો હવે વિદ્યાર્થી મિત્રો કોફીનું ઉત્પાદન કરતા રાજ્યોના નામ ભારતમાં કહે તો કર્ણાટક કેરળ તમિલનાડુ એમાં કોફી વધુ થાય પણ એમાં કોફી માટે કયો પ્રદેશ જાણીતો તો નકશામાં વિકલ્પ માટે કોફી માટે કર્ણાટકનો કુર્ગ પ્રદેશ જાણીતો છે એટલે હવે મારે તમને નકશા માટે ચા માટે અસમ બતાવીશ કોફી માટે કર્ણાટક બતાવીશ હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કોકો તો લખવાનું છે કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે બરાબર કોકો નામનું વૃક્ષ છે એના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે કોકો એ પ્રેય પદાર્થ છે પ્રેયનો મતલબ પીવા માટેનો પદાર્થ છે કોકાનો ઉપયોગ કોકામાંથી ચોકલેટ બનાવવામાં આવે છે ચલો એના માટે ગરમ ભેજવાળી આબોહવા વરસાદની જરૂર પડે છે અને હવે વિકલ્પ છે ધ્યાન આપજો આફ્રિકન દેશોમાં મુખ્ય ઉત્પાદકો છે આફ્રિકાના દેશો છે ત્યાં કોકો વધુ ઉત્પાદન થાય કોકોનું ભારતમાં ઉત્પાદન કેરળ નકશા માટે અહીંયા જુઓ કોફી માટે પણ કર્ણાટક હતો કોકો માટે પણ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુમાં વાવેતર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો કોકાની ટૂંકનદની અંદર કોકો એની ટૂંકનદની અંદર આટલું લખવાનું કોકોના વૃક્ષના ફળમાંથી
શું મેળવવામાં આવે છે? કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો એ પ્રિય પદાર્થ છે, એનો ઉપયોગ ચોકલેટ બનાવવા થાય. પ્રશ્ન પૂછાય ચોકલેટ બનાવવા માટે શેનો ઉપયોગ થાય? તો કોકોનો. શેમાંથી બને એટલે કે એના માટે કયા અનુકૂળ સંજોગો જોઈએ? તો કોકો માટે ગરમ અને ભેજવાળી આબોહવા, વરસાદની જરૂર પડે છે. કોકો સૌથી વધુ ક્યાં થાય? તો આફ્રિકન દેશોમાં, બરાબર. અને કોકોનું ઉત્પાદન કરતા રાજ્યોના નામ કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. હવે નકશો તમને બતાવું છું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, રોકડિયા પાક છે. કઈ ટૂંકના દાયા? રોકડિયા પાક. ચલો તો એની અંદર ધ્યાન આપજો. રોકડિયા પાકમાં પહેલું છે કપાસ. તો જુઓ, કપાસ ખરીફ પાક છે. ખરીફ પાક એટલે ખબર પડવી જોઈએ કઈ ઋતુમાં લેવાય? ચોમાસામાં. ભારત અને ગુજરાતમાં રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે. તો સૌથી મહત્વનો રોકડિયા પાકમાં પહેલામાં પહેલો પાક કયો? કપાસ. એટલે રોકડિયા પાકની ટૂંકનદમાં આપણે પહેલી ટૂંકનદ કપાસ ભણીએ છીએ. હવે ધ્યાન આપો, વિશ્વમાં લખવાનું ભારત કપાસના ઉત્પાદનમાં, વપરાશમાં, નિકાસમાં બીજા ક્રમે છે. તો લખવાનું, વિશ્વની અંદર કપાસનું ઉત્પાદન, કપાસનો વપરાશ, નિકાસ કરવામાં ભારતનો ક્રમ કયો? બીજો. હવે ધ્યાન આપો, કપાસના છોડમાંથી આપણને રૂ મળે. એ રૂને બીજા શબ્દમાં સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. સફેદ સોના તરીકે કયો પાક ગણાય? તો કપાસ. રૂ નહીં લખો, સફેદ સોના તરીકે કપાસ, કપાસમાંથી રૂ મળે એટલે સફેદ સોનું કહેવાય. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, કપાસનો ઉપયોગ ક્યાં થાય? તો કપાસનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે, બરાબર. પછી દૂધાળા પશુઓના દાણ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કપાસના પાક માટે, બરાબર, જમીન કેવી જોઈએ? તો કપાસના પાક માટે લાવવાની કાળી જમીન. એટલા માટે આપણા આઠમો પાઠ કાળી જમીન. કાળી જમીનમાં આપણે કીધું હતું કે કાળી જમીનને કપાસની કાળી જમીન તરીકે ઓળખવામાં આવે છે. એ કારણ હતું. તો અહીંયા લખવાનું, કપાસ માટે કેવી જમીન જોઈએ? કાળી જમીન. આબોહવા આપી છે ગરમ અને ભેજવાળી. તાપમાન આપ્યું છે 20°C થી 35°C તાપમાન. અને વરસાદ છે 30 થી 70 સેમી જેટલો વરસાદ અનુકૂળ છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કપાસના પાકનો સમયગાળો 6 થી 8 મહિનાનો હોય. અહીંયા ધ્યાન આપવું, હિમથી, હિમ એટલે બરફ, બરફથી કપાસના પાકને નુકસાન થાય છે. હવે ધ્યાન આપો, ભારતની અંદર ગુજરાતમાં, બરાબર, ગુજરાતની અંદર એક પ્રદેશ લખવાનો કાનમ, બરાબર. ગુજરાતમાં કાનમની અંદર આપણને સૌથી વધારે કપાસનું ઉત્પાદન થાય. પછી મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા, આ બધી જગ્યાએ. હવે ગુજરાતની અંદર કપાસ માટેનું એક બિયારણનું નામ છે બીટી કપાસ અપનાવવામાં આવે તો એનું ઉત્પાદન ગુણવત્તામાં વધારો થાય અને એના લીધે ગુજરાત રાજ્ય દેશમાં કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે રાજ્ય કહેતો ગુજરાત. અને ગુજરાતમાં કપાસ ક્યાં થાય? તો સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ વગેરે જિલ્લામાં કપાસનું ઉત્પાદન થાય. ચલો કપાસની ટૂંકનદ પૂછાય એવી છે. વિદ્યાર્થી મિત્રો બહુ ખાસ ધ્યાન આપજો. તો પહેલું, કપાસ એ કયો પાક? ખરીફ પાક, બરાબર. ગુજરાતની અંદર જે રોકડિયા પાકો છે એની અંદર સૌથી અગત્યનો પાક કે તો કયો પાક? કપાસ. કપાસના ઉત્પાદનની અંદર કપાસનું ઉત્પાદન, વપરાશ, નિકાસ કરવામાં વિશ્વમાં ભારતનો ક્રમ કયો? તો ભારતનો ક્રમ બીજો. કપાસમાંથી આપણને શું મળે? રૂ મળે. એટલા માટે કપાસના પાકનું બીજું નામ શું? સફેદ સોનું.
सफेद सोना तरीके कयो पाक जाणीतो? कपास। कपासनो उपयोग क्यां थाय? तो पहेलुं खाद्य तेल तरीके, पशुना दाण तरीके एनो उपयोग थाय। अने कपासना पाक माटेना अनुकूळ संजोगो पूछाशे ज। तो कपासना पाक माटे केवी जमीन जोईए? तो पहेलुं काळी जमीन जोईए। जमीन केवी? लावानी काळी जमीन, आबोहवा गरम अने भेज वाळी, तापमान 20 अंशथी 35 अंश सेल्सियस तापमान, अने वरसाद केटलो जोईए? 30 थी 70 सेमी वरसाद। हवे विद्यार्थी मित्रों ध्यान आपो, कया पाकने हिमथी नुकसान थाय? हिमथी कया पाकने नुकसान थाय? तो कपासने। कपासनु उत्पादन करता राज्यना नाममां पहेलुं गुजरात, पण नक्शामां आटा आवशे कानम प्रदेश। तो कानम प्रदेश, पछी महाराष्ट्र, तेलंगाणा, कर्नाटक, आंध्र प्रदेश, हरियाणा, राजस्थान, पंजाब, तमिलनाडु, ओरिस्सा, आ बधा भारतमां कपासनुं उत्पादन करता राज्यो। ગુજરાતની અંદર કપાસમાં કયા બિયારણનો ઉપયોગ થાય? તો બીટી કપાસ, બરોબર, આ બિયારણ અપનાવવામાં આવે એના લીધે કપાસનું ઉત્પાદન ગુણવત્તા સૌથી વધારે છે। એટલે એનો મતલબ ઉત્પાદન અને ગુણવત્તાની દ્રષ્ટિએ દેશમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રાજ્ય? કહેતો ગુજરાત। અને ગુજરાતમાં કપાસ ક્યાં થાય? તો આપણે લખવાનું છે સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, આમાં કપાસનું ઉત્પાદન થાય। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે નકશો ચલાવ્યો એમાં અહીંયા ફરી એક વખત તમને રિપીટ કરાવીએ। આ સાઈડ રાજસ્થાન એટલે બાજરી, બરોબર, મકાઈ પણ લખી શકાય। હવે જુઓ, આવું જે નિશાની આપી છે એ શું લખવાનું? જૂનાગઢ અને મગફળી। આવી નિશાની છે એ મધ્યપ્રદેશ, મકાઈ, મકાઈની અંદર મકાઈ પણ આવે, કઠોળ પણ આવે। અને અહીંયા આપણે જોઈ લો નીચેનો ભાગ કર્ણાટક, કુર્ગ પ્રદેશ, એમાં કોફી પણ બતાવીશું, નારિયેરી પણ બતાવીશું, કોકો પણ કહીશું। અને ચા માટે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા અસમ, બરોબર, આ ભાગ છે ત્યાં ચા માટે અસમ। તો આપણે જેટલા પાક ચલાયા એ બધાના નકશાની તમને સમજૂતી આપી। ચલો હવે કપાસ પછી આપણે રોકડિયા પાકમાં બીજા પાક તરફ જઈશું। ચલો વિદ્યાર્થી મિત્રો, કપાસ પછી બીજા પાકનું નામ છે શેરડી। તો ધ્યાન આપજો, શેરડી ભારતનો મુખ્ય પાક છે। ભારતનો મુખ્ય પાકનું નામ શું આપ્યું? શેરડી। ચલો નંબર એક, વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય? ભારતમાં થાય। તો ધ્યાન આપો, વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ક્યાં બતાવવાનું? ભારતમાં। હવે ધ્યાન આપો, ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે। જુઓ, વાવેતરમાં ભારતનો પહેલો ક્રમ, પણ ઉત્પાદનમાં ભારતનો ક્રમ શેરડીમાં કયો? બીજો। તો પહેલો કયો દેશ? બ્રાઝિલ। હવે ધ્યાન રાખવાનું, શેરડીમાંથી કઈ કઈ વસ્તુ બને? તો શેરડીમાંથી આપણને ખાંડ, ગોળ, ખાંડશ્રી, ઇથેનોલ વગેરે બને છે। હવે વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો પ્રશ્ન આવ્યા, શેરડીના પાકના અનુકૂળ સંજોગો આપણને પૂછાશે। ચલો શેરડીના પાક માટે પહેલું, નદીઓના કાપની કાળી જમીન, જમીન કેવી જોઈએ? નદીઓ લાવાની, નદીઓના કાપની કાળી જમીન, આબોહવા બધામાં સરખી છે, ગરમ ભેજવાળી આબોહવા, તાપમાન 21-27 અંશ સેલ્સિયસ તાપમાન, અને વરસાદ છે 75-100 સેમી જેટલો વરસાદ જરૂરી છે। ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી પાક લઈ શકાય। હવે વિદ્યાર્થી મિત્રો નકશામાં ધ્યાન આપજો, ભારતમાં સૌથી વધુ શેરડી નકશા માટે ક્યાં બતાવવાનું? ઉત્તર પ્રદેશ। તો આપણે આગળ નકશો ચલાવ્યા એમાં ઉત્તર પ્રદેશ ક્યાં આવ્યું એવું આપણે બતાવ્યું હતું, ઉત્તર પ્રદેશનું સ્થળ। એટલે શેરડીનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશ, પછી મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત શેરડી પકવતા રાજ્યો છે। હવે ધ્યાન આપો, શેરડીના વાવેતરમાં પહેલું કયું રાજ્ય મોખરે? તો ઉત્તર પ્રદેશ, એટલે જ નકશામાં આપણે ઉત્તર પ્રદેશ કીધું।
ખાંડના ઉત્પાદનમાં કયા તો મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે, અને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત અહીંયા ધ્યાન આપજો, રોકડિયા પાકની અંદર બીજા નંબરનો પાકનું નામ શેરડી, તો લખવાનું ભારતનો એક મુખ્ય પાક કયો તો શેરડી। વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ, વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર કયા દેશમાં થાય તો વાવેતરમાં ભારત બતાવું, પણ શેરડીનું ઉત્પાદનમાં ભારતનો ક્રમ બીજો, ઉત્પાદનમાં બીજો ક્રમ, પહેલો બ્રાઝિલ। શેરડીમાંથી આપણને કઈ કઈ વસ્તુ મળે અથવા બને તો ખાંડ, ગોળ, ખાંડશ્રી, ખાંડશ્રી એટલે સાકરિયા, પતાસા, ઇથિનોલ, આ બધું બનાવવા માટે શેરડીનો ઉપયોગ થાય। મેઇન વસ્તુ શેરડીના અનુકૂળ સંજોગો પૂછાશે 100%, તો ધ્યાન આપો, શેરડીના પાક માટે લાવવાની કાળી કાપની ફળદ્રુપ જમીન, લાવવાની કાપની કાળી ફળદ્રુપ જમીન, આબોહવા ગરમ ભેજવાળી, તાપમાન 21-27°C, વરસાદ 75-100 સેમી જેટલો, અને ભારતમાં શેરડી સૌથી વધુ ક્યાં થાય તો ભારતમાં શેરડી સૌથી વધુ ઉત્તર પ્રદેશ, પછી મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત। અને શેરડીનું સૌથી વધુ વાવેતર કયા રાજ્યમાં તો ઉત્તર પ્રદેશમાં થાય। ખાંડના ઉત્પાદનમાં ખાંડ સૌથી વધુ ક્યાં થાય તો મહારાષ્ટ્ર, અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય, પણ આપણે નકશા માટે શું બતાવીશું, ઉત્તર પ્રદેશ આપણે કહીશું। તો આગળના નકશામાં ઉત્તર પ્રદેશ ક્યાં આવ્યું એવું આપણે પહેલાં નકશામાં કીધું, સ્થળ બતાવ્યું। હવે વિદ્યાર્થી મિત્રો પાકનું નામ છે શણ, તો ધ્યાન આપજો, શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે, ઉત્પાદનમાં પ્રથમ ક્રમે। શણના રેસાનું બીજું નામ છે ગોલ્ડન ફાઈબર, પણ હવે ધ્યાન આપો, શણમાંથી આપણને શું મળે બનાવવામાં આવે તો કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકલા કારીગરીના નમૂના એમાંથી બને। હવે ધ્યાન આપો, શણ ઉદ્યોગમાં ભારતમાં લખવાનું બાંગ્લાદેશ સસ્તા શ્રમ સાથે હરીફાઈ કરે છે। શણના પાકને કેવી જમીન જોઈએ તો ધ્યાન આપો, શણના પાક માટે નદીઓનો નવો કાપ એટલે નવમા ધોરણમાં ભણીને આવ્યા ખદર પ્રકારની જમીન જોઈએ। આબોહવા છે ગરમ અને ભેજવાળી, તાપમાન છે 30-40°C તાપમાન, અને વરસાદ 100 સેમી કરતાં વધુ। હવે લખવાનું ભારતમાં રાઉન્ડ મારવાનો નકશા માટે, પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં અસમ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ આમાં શણનું ઉત્પાદન થાય, તો સૌથી વધુ શણ ક્યાં થાય તો પશ્ચિમ બંગાળમાં, નકશામાં પૂછાય, કારણમાં પણ પૂછાય। એ સિવાય અસમ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન થાય। તો હવે વિદ્યાર્થી મિત્રો પાકનું નામ યાદ રાખજો શણ, તો લખવાનું શણના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો દેશ તો શણના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે ભારત। શણના રેસાનું બીજું નામ શું આપ્યું, ગોલ્ડન ફાઈબર, ગોલ્ડન ફાઈબર તરીકે કયો પાક જાણીતો, શણ। હવે બીજું, શણમાંથી આપણને કઈ કઈ વસ્તુ બને તો શણમાંથી આપણને કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકારીગરીની વસ્તુ એમાંથી મળે। હવે ધ્યાન આપજો, શણ ઉદ્યોગમાં ભારત બાંગ્લાદેશમાં બરોબર હરીફાઈ કરે છે, શણ ઉદ્યોગમાં ભારત કોના જોડે હરીફાઈ કરે છે, બાંગ્લાદેશ જોડે હરીફાઈ કરે છે। શણના અનુકૂળ સંજોગો પૂછાશે તો શણના પાક માટે જમીન કેવી જોઈએ તો નવો કાપ અને પથરાળી જમીન, આબોહવા કેવી, ગરમ અને ભેજવાળી, તાપમાન કેટલું 30-40°C તાપમાન, અને વરસાદ 100 સેમી જેટલો।
હવે સૌથી વધુ સણ ક્યાં થાય? તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સણ થાય. નકશામાં પૂછાશે, વિકલ્પમાં પૂછાશે, બરાબર. અને એ સિવાય આપણને અસમ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશમાં સણનું ઉત્પાદન થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, હવે આપણો ટોપિક આવ્યા તમાકુ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમાકુનો ટોપિક આવ્યા. તો જુઓ, તમાકુ એક ખરીફ પાક છે. તમાકુ એ કેવો પાક? ખરીફ પાક. ખરીફ એટલે આમ સમજી લે આનું ચોમાસામાં લેવામાં આવતો પાક. ચલો જમીન પૂછા છે, તમાકુના પાક માટે રેતાળ અને ગોરાડું જમીન, 20° સેલ્સિયસ તાપમાન, 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે. હવે અહીંયા લખવાનું, તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. તો કયા પાકની અંદર આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક બતાવી? તમાકુ. અને હવે ધ્યાન આપો, વિકલ્પ છે ચીન, બ્રાઝિલ, ભારત, અમેરિકા. વિશ્વમાં તમાકુ ઉગાડતા નિકાસ કરનારા 4 દેશો છે. તો તમાકુનું ઉત્પાદન કરવાવાળા, નિકાસ કરવાવાળા દેશો કેટલા? 4. કયા 4 દેશ? ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા. હવે લખવાનું, ભારતમાં તમાકુ સૌથી વધુ ક્યાં થાય? તો પહેલું ગુજરાત, અને નકશા માટે લખું આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક એમાં. અને ગુજરાતમાં તમાકુ ક્યાં થાય? તો ગુજરાતમાં ખેડા જિલ્લામાં, અહીંયા ભાર આપવાનો, ચરોતર પ્રદેશમાં. એ સિવાય આણંદ, મહેસાણા, વડોદરા, પંચમહાલમાં વધુ થાય. ભારતમાં કુલ બીડી તમાકુના ઉત્પાદનમાં અહીંયા ભાર આપવાનો, 80% ઉત્પાદન ગુજરાતમાં થાય. તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સિગારેટ, છીકણી વગેરેમાં થાય. અને આ વિકલ્પ છે, તમાકુનું સેવન આરોગ્ય માટે કેવું છે? હાનિકારક છે. એટલે તમાકુ ગુટકા ઉપર પ્રતિબંધ મૂકવાનું કયું રાજ્ય વિચારે છે? સિક્કિમ. તો પ્રશ્ન છે, તમાકુ ગુટકા ઉપર પ્રતિબંધ મૂકનાર પહેલું રાજ્ય કયું? સિક્કિમ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, તમાકુ, તો તમાકુ એ કયો પાક? ખરીફ પાક બતાવો. મેઇન જમીન યાદ રાખવી, તમાકુના પાક માટે રેતાળ અને ગોરાડું જમીન, 20° સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ. હવે કયા પાકમાં આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક કહેવાય? તો કયો પાક બતાવવાનો? તમાકુ. હવે તમાકુ ઉત્પાદન કરનાર દેશો કેટલા? નિકાસ કરવાવાળા દેશો, તો ચીન, બ્રાઝિલ, ભારત, અમેરિકા. આ તમાકુની નિકાસ કરવાવાળા દેશો છે. ભારતમાં સૌથી વધુ તમાકુ ક્યાં થાય? તો નકશા માટે બતાવો આંધ્રપ્રદેશ, પછી ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક. અને ગુજરાતમાં તમાકુ માટે કયો પ્રદેશ? ચરોતર પ્રદેશ. એટલે આ ચરોતર પ્રદેશને લખવાનું સોનેરી પાનનો મૂલક કહેવાય. તો સોનેરી પાનનો મૂલક કયો કહેવાય? ચરોતર પ્રદેશ. કેમ કહેવાય? તો ત્યાં તમાકુ વધારે થાય, તમાકુ વધારે પાકે, એના પાન સુકાઈ જાય, એટલે આખો પ્રદેશ સોનેરી લાગે છે. ચલો એટલા માટે ભારતમાં બીડી તમાકુનું ઉત્પાદન 80% ઉત્પાદન કયું રાજ્ય કરે? ગુજરાત. તો ભારતમાં બીડી તમાકુનું ઉત્પાદન 80% કયું રાજ્ય કરે? ગુજરાત. તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સિગારેટ, છીકણી આ બનાવવામાં થાય. તમાકુનું સેવન આરોગ્ય માટે કેવું છે? હાનિકારક. પ્રશ્ન પૂછાશે, કોનું સેવન આરોગ્ય માટે હાનિકારક? તો તમાકુ. અને તમાકુ ગુટકા ઉપર પ્રતિબંધ મૂકનાર પહેલું રાજ્ય કે? તો સિક્કિમ. હવે વિદ્યાર્થી મિત્રો રબરની ટૂંકનોત છેલ્લા આપણે તેલેબિયા પાકમાં છેલ્લી ટૂંકનોત રબર. તો જુઓ, લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જળતા દૂધ, એમાંથી રબર તૈયાર થાય. રબર કયા વૃક્ષમાંથી તૈયાર થાય? તો લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જે દૂધ થાય એમાંથી રબર તૈયાર થાય. રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં અહીં રાઉન્ડમાં એસિટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરી રબર બનાવાય છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો
આપણે યાદ રાખવાનું છે રબરનો ઉપયોગ શું થાય, તો ટાયર અને ટ્યુબ બનાવવા એનો ઉપયોગ થાય. એના માટે કેવી ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. હવે વિકલ્પ છે, વિશ્વમાં રબરના ઉત્પાદનમાં ભાર આપવાનો મલેશિયા પ્રથમ ક્રમે છે. અને નકશા માટે કે તો ભારતમાં રબર ક્યાં થાય, તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક. જુઓ અહીંયા પણ રબર માટે કર્ણાટક બતાવું, જે આપણે કોફીવાળા ટોપિકમાં કહી દીધું. એ સિવાય અસમ, ત્રિપુરા, ત્યાં રબરનું ઉત્પાદન કરતા રાજ્યો છે. તો ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ચલો ટૂંકનું નામ રબર. તો રબર આપણને કેવી રીતે મળે, તો લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જળતું દૂધ, એમાંથી રબર તૈયાર થાય છે. ચલો રબરના બગીચામાંથી આપણને શું મળે છે, તો એસિટિક એસિડ, બરાબર, એને ધીમા તાપે ગરમ કરવાનું, પછી રબર બનાવવામાં આવે છે. રબરનો ઉપયોગ ક્યાં થાય, તો ટાયર અને ટ્યુબ બનાવવા. આ ખાસ લખવાનું, ગરમ અને ભેજવાળી આબોહવા હોય, વધુ વરસાદ પડતો હોય એવા વિસ્તારમાં રબરની ખેતી થાય. ચલો વિશ્વમાં રબરના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયો દેશ, દેશ કહેતો મલેશિયા. અને ભારતમાં રબર ક્યાં થાય, તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરા. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત નકશામાં ધ્યાન આપજો. ચલો કપાસ માટે અહીંયા ઉપરનો ખાંચો કાનમ, બરાબર, ગુજરાતનો ઉપરનો ખાંચો કાનમ. કાનમ પ્રદેશમાં કપાસ વધુ થાય, એટલે કપાસની અંદર રોકડિયા પાકમાં જુઓ, પહેલી ટૂંકનોત કપાસ. કપાસ માટે કયો પ્રદેશ બતાવવાનો, તો કાનમ. અહીંયા ગુજરાત બતાવ્યું, ગુજરાતમાં કાનમ અહીંયા આપણે કીધું છે, એટલે આપણે નકશા માટે અહીંયા ગુજરાતનો ઉપરનો ખાંચો, મગફળી બતાવતા હતા એની ઉપરનો ખાંચો કાનમ, ત્યાં કપાસ થાય. ચલો કપાસ પછીની આપણી બીજી ટૂંકનોત છે શેરડી. તો શેરડી માટે અહીંયા આપણે ઉત્તર પ્રદેશ આગળના નકશામાં કીધું હતું, અહીંયા ઉત્તર પ્રદેશ, બરાબર. ચલો કપાસ, શેરડી, તમાકુ. તમાકુ માટે આપણે આંધ્રપ્રદેશ અહીં લખીશું, આંધ્રપ્રદેશ અહીંયા નીચેના આટલાથી આટલા ભાગની વચ્ચે આંધ્રપ્રદેશ, શેના માટે આપણે બતાવીશું, તમાકુ. ચલો પછી શણ, શણ માટે આપણે અહીંયા બાંગ્લાદેશની બાજુમાં પ બંગાળા, બરાબર, અહીંયા બાંગ્લાદેશની આ સાઈડમાં શું બતાવીશું, પ બંગાળા, એટલે કે પશ્ચિમ બંગાળા. ચલો એટલે એનો મતલબ જુઓ, કપાસ વિશે આપણે સમજ આપી. ચલો શેરડી માટે આપણે નકશામાં ઉત્તર પ્રદેશ બતાવી દીધું, શણ માટે પશ્ચિમ બંગાળા કહી દીધું, તમાકુ માટે આંધ્રપ્રદેશ કહી દીધું, અને રબરની ટૂંકનદમાં કર્ણાટક કહી દીધું, જે આગળ આપણે કોફી માટે કીધું હતું. જેટલી ટૂંકનોત ચલાવી એ બધાને આપણે આજે નકશાની તમને સમજણ આપી. ચલો વિદ્યાર્થી મિત્રો આજે જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના ચોપડામાં નોંધ કરશે, સાથે સાથે તૈયારી કરશે. ઓકે થેન્ક યુ.